Vitragai Namo. Namo Vitragai. Namo Arihantanam. Namo Arihantanam. Namo Siddhanam. Namo Siddhanam. Namo Ayariyanam. Namo Ayariyanam. Namo Vazayanam. Namo Vazayanam. Namo Loe Sava Sahunam. Namo Loe Sava Sahunam. Eso Panchan Mukaro. Eso Panchan Mukaro. Sava Pa Vapanasano. Sava Pa Vapanasano. Mangalanam Cha Sava Sim. Mangalanam Cha Sava Sim. Parmam Havai Mangalam. Padamam Havai Mangalam. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Jai Satchidanand. Jai Satchidanand. Chal. Jai Satchidanand. કાલે આપણે પેજ નંબર 42 સુધી પહોંચી ગયા હતા. આજે પેજ 43 થી ચાલુ કરીએ. મેં વ્યવસ્થિત શક્તિ સુધી વાત કરી લીધેલી કાલે. કાલે જે સમજાવ્યું, કાલે જે આપણે વાત થઈ સત્સંગની, એમાં કઈ પ્રશ્ન છે? હા, એક છે પ્રશ્ન. હા, આપણે જે પાપસ્થાનિક ની વાત કરી છે ને, 18 પાપસ્થાનકો અને મહાવ્રતો. હા, પાપસ્થાનક અને મહાવ્રત. જ્યારે આપણે જ્ઞાન વિધિ કરતા હોય ત્યારે યાદ રાખવાની જરૂર છે બધું કે? કઈ જરૂર નથી, કઈ જરૂર નથી, કઈ જરૂર નથી. નહીં કશે અલતાભાઈ, કોઈ જરૂર નથી. તમારે આ તો સાદી ભાષામાં સમજી લેવાનું કે આ 18 આ તો ક્રમિક માર્ગમાં શાસ્ત્રમાં એ લોકો નિર્દેશ કરે કે ભાઈ આવી આવી જગ્યાએ તમારાથી નવા પાપ, આવી આવી જગ્યાએ પાપ બંધાય, એટલે પછી એનું વર્ણન કરે કે આ પાપ સ્થાનક, આ પાપ સ્થાનક, આ પાપ સ્થાનક. એટલે એમાં આ જે પાંચ મહાવ્રતનો ભંગ થાય, એટલે કે હિંસા, ચોરી, અસત્ય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, એ પાંચે, એ પાંચે, પછી આ ક્રોધ, માન, માયા, લોભ અને રાગ દ્વેષ, એટલે એવી, અને પછી આ મૂસાવાદ ને એવું બધું છે. એટલે કે આ બોલે ને આપણી વાણી કેવી હોય તો કે આમ પેલું સામાન્ય ખોટો ઠરાવી દે, સામાન્ય ખોટો રજૂ કરી નાખે, એ બધું આમ. એટલે એવી રીતે 18 પાપસ્થાન એને જુદા પાડ્યા. અને આપણે, આપણા માટે બહુ જુદી વસ્તુ છે. આપણે તો ખાલી અંદર નક્કી થઈ ગયું આપણે કે હવે આ બધામાં આપણે નહીં. એટલે આપણે જે કહીએ ને કે 18 પાપસ્થાન, એટલે કે અત્યાર સુધી આ અલ્તાફભાઈ થી જ્યાં જ્યાં જે જે ભૂલો થઈ હોય એ બધાની હું માફી માંગુ. એક સામાન્ય ભાવે જાથું પ્રતિક્રમણ કહેવાય. એટલે આપણે એ બીજું જાણવાની પણ જરૂર નહીં. આ તો ખાલી એટલું કોઈ પૂછે એટલે મેં તમને આટલું કીધું. એમ મને યાદ નથી, કારણ કે દાદા ભગવાને કહેલું કે આ બધું યાદ રાખવાની જરૂર નથી. એટલે અંદર ઉપરું ફિટ થઈ ગયું હોય ને કે આ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી અને કઈ વાત યાદ રાખવાની જરૂર નથી. શાસ્ત્રમાં જે કહેવા માંગે છે એ બધું તમારામાં પરિણામ પામી ગયું. હવે પરિણામ પામી ગયું તો પછી વાંચવાની ક્યાં જરૂર રહી, યાદ રાખવાની ક્યાં જરૂર રહી? આ એમની કૃપા કામ કરે છે. એટલે એમની દશા અને દશાના આધારે જે કૃપા ઉતરી ગઈ એ કૃપા કામ કરે. એટલે કે બીજું કશું આપણે રહ્યું નહીં, સમજે? એટલે તમારે યાદ રાખવાની જરૂર નહીં, તમારે ખાલી ચરણ વિધિ વાંચતા હતા બોલી જવાનું બસ. ઓકે, શું કહો છો? વધીએ આગળ.
એટલે આજનું વાક્ય લઈ આવે. મન વચન કાયની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. હવે આ બહુ મોટું છે. મન, મનની, વાણીની અને કાયાની ત્રણેયની, એટલે દાદા પણ તમારી જેવી સહજતા હતી, તમારી જેવી સહજતા છે એવી સહજતા મને પ્રાપ્ત થાઓ. હવે આમ જોઈએ સહજતા એ બહુ મોટી વસ્તુ છે. સહજ એટલે નોર્મલ, સહજ એટલે નોર્મલ. નોર્મલ એટલે શું? કે એબો નોર્મલ કે બિલો નોર્મલ નથી, પણ એકદમ નોર્મલ છે. નોર્મલ એટલે જે પ્રેઝન્ટમાં રહે છે, જે વર્તમાનતામાં છે એ નોર્મલ થાય, એ સહજ થાય. એટલે આમ જોવા જઈએ તો પક્ષીઓ હોય કે પ્રાણીઓ હોય, વાઇલ્ડ એનિમલ્સ, એ બધા સહજ હોય, નોર્મલ હોય. આ નાનું છોકરું હોય 3-4 મહિનાનું, એ સહજ હોય. પછી એ છોકરું જેમ મોટું થાય અને બુદ્ધિ ડેવલપ થાય એટલે અસહજ થતું જાય. સમજાય? તો કે નાના છોકરાને સહજ કેમ કહેવું? તો કે આપણો સત્સંગ ચાલતો હોય અને એની મમ્મી એને ખોરામાં લઈને બેઠી હોય અને એને ભૂખ લાગે અને બોલતા તો આવડે નહીં, એ તો રડવાનું ચાલુ કરે કે ના કરે? એ રડવાનું ચાલુ કરે એટલે એની મમ્મી સમજી જાય કે આને આ ભૂખ લાગી છે. બરાબર? હવે એ છોકરો એવું વિચારે ખરું, એ અસહજ થાય કે અત્યારે સત્સંગ ચાલી રહ્યો છે, 5 મિનિટ પછી જ બંધ થાય છે, તો હમણાં રડવું નથી, પછી મારી મમ્મી મને દૂધ આપવાની જ છે ને, એમ કરી અને એને ભૂખ લાગી હોય તો એ અસહજ થઈને બેસી રહે ખરો? તો કે આ સહજતા, એવું આ પશુ પક્ષીઓ પ્રાણીઓ જે છે એ બધા સહજ હોય, પણ ક્યાં સુધી? મનુષ્યના કોન્ટેક્ટમાં નથી આવ્યા ત્યાં સુધી. આ ઘરમાં ડોગ હોય કે કેટ હોય કે આ પક્ષી રાખ્યું હોય ને, એ પાછું અસ્વસ્થ થઈ જાય. પોપટ બહાર ઝાડ ઉપર હોય, ઝાડ પર હોય એટલે ખુલ્લામાં હોય એ સહજ હોય, પણ ઘરે પાંજરામાં રાખે એટલે પછી બધું શીખી જાય. એનો માલિક આવે એટલે કે આવો, પધારો, કેમ છો, એનું નામે બોલે, બધું કરે, અસહજ થતો જાય. સમજાય? તો કે પ્રાણીઓ પક્ષીઓ બધા સહજ હોય અને દાદા ભગવાન પણ સહજ હતા, પણ આ બધી સહજતા અને દાદા ભગવાનની સહજતામાં ફરક કેટલો? કે દાદા ભગવાન બધું ખબર પડે, બધું દેખાય, બધું જાણે અને છતાંય સહજ હોય. જ્યારે નાનું બાળક કેવું હોય, એને કશું ખબર ના પડે માટે સહજ છે, અને જેમ જેમ એને બધું ખબર પડતી જાય એમ એમ એની સહજતા તૂટતી જાય. એટલે ધારો કે જે વર્ષનું બચ્ચું છોકરું હોય નાનું, એના હાથમાં આ 50 પૌની નોટ આપી હોય તો એ હાથમાં આમ લઈને એ કરી નાખે, પછી મૂકી દે, તો કે એને પૈસાનો લોભ નથી ને? તો કે ના, એવું નહીં, એને હજી એ 50 પૌની નોટની કિંમત સમજાઈ નથી, માટે એ સહજ છે. જ્યારે દાદા ભગવાન કેવા હતા? તો કે એમને બધું દેખાય, બધું જાણે અને છતાંય સહજ હતા, એટલે આ સહજતાની કિંમત છે. અને આમ બીજી બાજુ જોઈએ તો ભગવાન પદ કોને કહ્યું? તો કે સંપૂર્ણ સહજ થયા, સંપૂર્ણ નોર્મલ થયા એને ભગવાન કયા? એટલે કે બધું જાણે અને છતાં નોર્મલ રહે, બધું જાણે છતાં સહજ રહે, બધું જાણે અને છતાંય કોઈ પણ મહાત્મા આવ્યો હોય તો એના માટે કોઈ જાતનો અભિપ્રાય ના હોય. તો કે આ જાણીને સહજ રહે એ ભગવાન પદ કહેવાય. એટલે આપણે દાદા ભગવાન પાસે માંગીએ છીએ કે મને આપના જેવી મન, વચન, કાયાની સહજતા આપો. એટલે કે ખાલી બહારની સહજતા નહીં, વાણીની પણ સહજતા, કાયાની પણ સહજતા અને મનની પણ સહજતા. હવે એમનું મન છે તો કે આ કેટલાય અવતારોથી પ્રભુ આખું એમનો અભિપ્રાયો
આખા પોઝિટિવ થઈ ગયેલા, શુભ હતા જ્ઞાન પહેલા પણ. એટલે એને લઈને એમનું મન બહુ સ્મૂધ હોય, એટલે કે એમનું મન એમને હેરાન કરે એવું ના હોય. જ્યારે આપણું મન જ્યાં ને ત્યાં આપણને હેરાન કરે, આપણને કઈક વસ્તુ જોઈ તો ના મળે ને તો એ મન ઊંચું નીચું થાય. તો કે એમની વાણી પણ કેવી હોય, તો વાણી પણ એમની સહજ હોય. સહજ વાણી એટલે કે વાણીના બોલનારા ના હોય, હું બોલું છું એમ ના હોય, પણ એ વાણીનો કુદરતી ફ્લો નીકળ્યા કરે. અને કુદરતી ફ્લો નીકળે એમાં પોતે બોલનારા હોય નહીં, અને જે ફ્લો નીકળે એ પણ સામે જે નિમિત્ત હોય એ નિમિત્તને આધીન નૈમિત્તિક ફ્લો નીકળ્યા કરે. એટલે કે સામે જેવું નિમિત્ત આવ્યું એવી વાણી નીકળી જાય. સામે જેવું નિમિત્ત આવે એવું નૈમિત્તિક વાણી નીકળી જાય. નિમિત્તને આધીન નૈમિત્તિક વાણી, અને છતાંય એ નિમિત્તને આધીન નીકળે પણ નિમિત્ત માટે એમને અભિપ્રાય ના હોય, ગજબની દશા જાય. નિમિત્તને આધીન નૈમિત્તિક વાણી નીકળે પણ નિમિત્ત માટે કોઈ અભિપ્રાય ના હોય. હવે વિચારો કયા લેવલની વાણી હશે, એટલે એને સાદવાદ વાણી કહી. બોલે છે ખરા પણ અભિપ્રાય નથી. એમને દેખાય છે બધું પણ છતાંય મુક્ત ના મુક્ત છે. એટલે એ જે વાણી આખી સહજ વાણી, તો ક્યાં સુધી કે સામાનો રોગ કાઢવા માટે કડક વાણી પણ નીકળે ખરી, પણ છતાંય પોતે બોલનારા ના હોય કે અંદર બીજું કશું હોય નહીં, એના માટે અભિપ્રાય ના હોય, પોતે બોલતી વખતે કડક વાણી નીકળતી હોય ત્યારે પોતે અંદર મુક્ત હોય, અને એને લઈને સામી વ્યક્તિને કડક બોલે તો એ મીઠું લાગે, અને આપણે મીઠું બોલીએ તો એ વાંકું પડી જાય. એટલે ખબર પડે કે ના પડે કે આપણી વાણી ને એમની વાણીમાં કેટલો ફરક છે, આપણી હજી કેટલી અસહજ વાણી છે, આપણી કેટલી અભિપ્રાય વાળી વાણી છે, આપણે કેટલા વાણીના માલિક થઈ જઈએ છે. પેલું તો બધું પાછું સ્થૂળમાં આવે, કઠોળ ને તંતી લઈને બધું કહીએ ને, એ તો આખા જગત માટે, પણ આપણા મહાત્માઓ માટે. તમને એક દાખલો આપું. દાદા ભગવાન સાથે પાલીતાણા ગયા હતા. પાલીતાણા એક યશો વિજયજી મહારાજ સાહેબ હતા, બહુ સિનિયર મહારાજ સાહેબ હતા, અને એમને ત્યાં આગળ જૈન આગમો જૈન શાસ્ત્રો એની એક મોટી લાઇબ્રેરી બનાવી હતી, અને આમ એમનું નામ સારું. એટલે પાલીતાણા જાત્રામાં ગયા હતા, એટલે એક બે મહાત્માને થયું કે અહીંયા દાદા આવ્યા છે, તો કે યશો વિજયજી મહારાજ પાસે લઈ જઈએ. એટલે ત્યાં જઈને વાત કરી, તો પેલા એમને કહો હા તમે લઈ આવો. એટલે દાદાને લઈને ગયા, દાદાને ખુરશીમાં ઉચકીને લઈ જઈએ ગયા. એટલે દાદાએ પછી એમની સાથે વાત ચાલુ કરી, ચાર પાંચ શ્રાવકો પણ બેઠા હતા એમની આજુબાજુ. દાદાએ તો વાત ચાલુ કરી, તો દાદાની વાત થોડી કડક નીકળવા માંડી. તો મહારાજ સાહેબે શું કીધું કે દાદા મારો કે આ પ્રતિક્રમણનો ટાઈમ થયો છે, તો કે હું પતાવી દઉં, તો તમે દોઢ કલાક પછી આવો. કે સારું પછી આવીએ. એટલે અમે બધા પાછા ગયા, બધા જમ્યા કર્યા, ને પાછા કલાક દોઢેક કલાક પછી ગયા. એટલે એ વખતે મારા સાહેબ એકલા જ હતા, અને અમે લોકો ચાર પાંચ છ જણ, એ દાદા ને ચાર પાંચ આપતો પુત્ર ને બીજા બધા, નીરુબેન હતા એ વખતે. પછી મારા સાહેબે શું કીધું કે હવે દાદા તમારે જે કેવું એ મને કહો. કે પહેલા તમે આવેલા ત્યાં અમારા બધા શ્રાવકો બેઠેલા, એટલે પછી શ્રાવકોના મનમાં એવું થાય કે આ ગ્રહસ્થી પુરુષ છે અને આવીને અમારા મહારાજ સાહેબના કડક શબ્દોમાં કહે છે,
એટલે કે એમને હુંથી આંટી ના પડે, એટલા માટે મેં આપને આવું કહેલું કે પછી આવો. હવે તમારે જે કહેવું હોય પૂરી કડકાઈથી કહો. તમારી વાણી કડક છે પણ મને મીઠી લાગે છે. આ સમજાય છે વાત? તો કે આ સાહજિકતાથી નીકળે છે, અને ભલે કડક લાગે પણ સામાના રોગને કાઢે. હવે એમને આશય નથી કે કડક બોલવું છે, એવો આશય નથી કે આનો રોગ કાઢવો છે. તે કુદરતી એવું એવા વાણીના પરમાણુ લઈને આવેલા છે, એ જે લઈને આવેલા છે એ કુદરતી ફ્લો બહાર નીકળે છે નિમિત્ત આધી નૈમિત્તિક, અને સામાનું કામ થઈ જાય. તો કે આ સહજ વાણી. અને આપણે બધા કેવા હઈએ? તો કે આપણે છોકરાને આમ સીધું કહીએ ને તો એને વાકું પડી જાય, તો આપણે સમજણ ના પડે કે હારું કઈક આ ભૂલ છે. આપણી સહજતા કેટલી, વાણીની સહજતા કેટલી કાચી પડે છે. તો કે આપણે નાની નાની વાતમાં આપણે સીધું કહેવા જઈએ છતાં એ સામાન્ય ઊંધું પકડાય, અને દાદા કડક કે તો એ સામાન્ય છતું ઉતરે. તો વિચારવું ના આપણે ક્યાં ભૂલ થાય છે. તમે જુઓ તો ખરા કે આપણે કોઈને વઢીએ ને તો પેલાને ભેદ પડી જાય, આપણી જોડે આંટી પડી જાય. અને દાદા ભગવાન આપ તો પોતાને વઢે તો પૂરતો એને એને ઉલ્લાસ આવે, આનંદ આનંદ થાય. અને પોતાની નાની ભૂલ હોય મોટી કરીને બતાવે કે દાદા મને વધુ વધારે વઢે અને મારો રોગ જાય. તો કે આ સહજતાને લઈને એ જે ભગવાન પદ ખુલ્લું થયું છે એને લઈને સામાને એમનો કોઈ પણ વ્યવહાર, સામાન્ય ભાવે જે વ્યવહારથી દુઃખ થાય એવા વ્યવહારથી પેલાને સુખ થાય. હવે ક્યાં કલ્પના કરવી, ક્યાં દાદા ભગવાનને ક્યાં આપણે વિચારવું જોઈએ ને? તો કે વડે છે તો એ સુખ થાય છે, સુખ ને આનંદ થાય છે. પૂરતા બધા રાહ જોતા હોય, દાદા મને વડે, દાદા મને વડે, દાદા મને વડે રાહ જોતા હોય. અને આપણે કોઈકને વડીએ તો પેલાને વાકું પડી જાય. અહીંયા ખબર પડે કે આ દાદાની વાણી કેટલી સહજ હતી. આમ આપણે શબ્દથી બોલીએ કે વાણીના માલિક નતા, આમ નતું, ત્યાં વાણી હતી, કોઈનું પ્રમાણ ના દુભાય, કોઈને દુઃખ ના થાય, આમ બધું બોલી નાખીએ ખરા કે માલિકી ભાવગની સહસ્ત્રતી સહસ્ત્રતી. પણ આજે ક્યાંય અભિપ્રાય નથી વધતો, અને એ વાણીનો જે ફ્લો બહાર આવી રહ્યો છે એમાં ક્યાંય એમની દખલ નથી. એને લઈને નિમિત્ત ને આધીન નૈમિત્તિક વાણી નીકળી જાય ને સામાનું કલ્યાણ થઈ જાય. એટલે આવું કહીએ છીએ આપણે કે મન વચન કાયની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. દાદા ફાયરિંગ આપ્યું હોય કોઈ આપતા પુત્ર ને કે કોઈ મહાત્મા ને કોઈને પણ, આમ કડક વાણી નીકળી હોય અને પછી અહીં જો વાત બંધ થાય અને બીજા ભાઈ જો સત્સંગ કરતા હોય તો દાદાને કોઈ અસર જ ના હોય. એક સેકન્ડ પહેલા જે પેલા જો કડક ભાષામાં વાત કરી, પછી આ બીજા મહાત્મા સ્વરૂપ વાત કરતા હોય તો એકદમ નોર્મલ જ વાત નીકળે. આપણને આશ્ચર્ય થાય કે આ હજી આપણને, આપણે ત્યાં સત્સંગમાં બેઠા હોઈએ અને દાદા કોઈકનું ઓપરેશન કર્યું હોય અને પછી બીજા મહાત્મા જો વાત કરે ને તો હજી આપણે પેલા મહાત્માને ઓપરેશન આપણે અસરમાંથી બહાર ના આવ્યા હોઈએ, પણ દાદાને કોઈ પ્રકારની અસર હોય નહીં, એ તરત જ બહાર. એટલે કે આ મુક્ત ના મુક્ત રહેતા હતા, મુક્ત દશા અહીંયા ખબર પડે, જબરજસ્ત મુક્ત દશા. તો કે આ જો સંજોગ બદલાયો તો કે આ એક આપતો ઓપરેશન કરે, બીજા સાથે વાત કરે તો બીજા સાથે પ્રેમથી વાત થતી હોય, અને પેલું એક સેકન્ડ પહેલા જે કડક ભાષામાં વાણી નીકળી એની કોઈ અસર પણ ના હોય. આપણે જોજો આપણી કડક વાણી નીકળે કે આપણે ગુસ્સો આવે ને પછી 5-10 મિનિટ સુધી અસરો રહે. તો કે અહીંયા સમજાય કે આ ખરેખર ડ્રામા કોને કહેવાય, ખરેખર વાણીના માલિક નથી થતા એની દશા કેવી હોય
આપણે સમજાય તો કે આ શબ્દથી નથી પણ દશાએ કરીને છે. તો કે આવી દશા, આવી સહજતા, આવી મન વાણી અને કાયની સહજતા મને પ્રાપ્ત થાવ. એટલે આમ આપણે બોલી જઈએ કે મન વચન કાયની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ, પણ એક અંદર આપણે દેખાય કે હવે કેવી સહજતા. કોઈ પણ સંજોગ હોય તો એ નોર્માલિટી જ હોય, કેટલી મોટી વાત છે. અને એમના દેહની સહજતા પણ, તો કે કેટલાય અવતારી દેહને એવી રીતે કેરવેલો હતો, એ તિતિક્ષા ગુણ એટલો ડેવલપ કરેલો હતો કે ગરબી હોય ને, આ તો જયારે મામાની પોરમાં હતા એ 10x12 ની રૂમ, અને ત્યાં એમનો પેલો બાકડો, બાજુમાં એક પલંગ ને સામે બીજો નાનો બાકડો હતો. એ બધા મહાત્માઓ એ બાકડા સામેના બાકડા ઉપર બેસે, દાદા પોતાના બાકડા પર બેસે, પાછા 8-10 મહાત્મા નીચે બેસી જાય. તો દાદા એ તિતિક્ષા ગુણ, એટલે કે બહારના સંજોગ ગમે તેવા હોય તો પોતાનું શુદ્ધાત્મા પદ છોડે નહીં. આપણે કેવા હઈએ, સહેજ ઠંડી વધે તો હીટર ચાલુ કરીએ, બારીઓ બંધ કરીએ, ટેમ્પરેચર વધારીએ, કે આ ગરમી થઈ એસી ચાલુ કરીએ. પણ દાદા આજે સહજતા આ સમજાય તો કે એમને પોતાના ઘરમાં સીલિંગ ફેન કે પંખો પણ રાખ્યો નહોતો. પછી નટુ કાકાએ કીધું કે દાદા તમારા માટે ના નાખો, પણ અમને મહાત્માને તો ગરમી લાગે ને, તો કે અમારા માટે તો નાખો. એટલે આવું નટુ કાકા બોલ્યા, એટલે છેવટે એક નાનો સીલિંગ ફેન નાખેલો. હવે આગળ વાત કરું, આપણે આપણે કેટલા સાતા સિલિયા થઈ ગયા છીએ, કે આપણું શરીર કેટલું કેટલી સાતા શોધે છે, અને એ આવા ગજબના જ્ઞાની એમનું શરીર કેટલો, શરીરમાં કેટલો તિતિક્ષા ગુણ હતો. તો કે આ બહુ ગરમી હોય, ઇન્ડિયામાં 40-42 ડિગ્રી ગરમી થઈ હોય, એટલે ગરમીનો સમય હોય તો દાદા બહાર ઓટલા ઉપર એક લોખંડનો પલંગ હતો એમાં સુઈ જતા. હવે કોઈક વાર એવું હોય વાતાવરણ તો ઘરમાં સુઈ જાય, હવે ઉનાળામાં ઘરમાં સુતા હોય, પછી પંખો હતો એટલે પંખો ધીરો ચાલુ કરે. પછી 12-1 વાગે થોડીક ઠંડક થાય એટલે પાછા પંખો બંધ કરી દો. દેહને વધારે પડતી, દેહને અનુકૂળતા આપી નથી એમને. આ ખાલી આપણે સમજવા માટે, આપણે એવું કરવાનું નથી, પણ કેવી રીતે જીવન જીવી ગયા છે સમજવા માટે. એમની કારમાં ક્યારે એર કન્ડિશન હતું, અથવા કોઈને ઘરે ગયા હોય ને તો એ દાદા અમને કે ના એસી ના ચલાવતા. પછી કે શરીર આપણું સાતા સિલ્યુ થઈ જાય, એટલે જ્યાં ત્યાં સાતા શોધે એટલે મન વીક પડી જાય. કે અમારું મન તો સ્ટ્રોંગ હોય, ઉપરથી બોમ્બ પડે તો એ હાલે નહીં. એટલે આ કઈ દાદા એ નકલ નથી કરવાની, પણ એક સમજવા માટે કે એમની કેવી અદભુત દશા હતી. અને આટલું હોય ને પણ છતાં બીજાનું ધ્યાન રાખે, પોતાના માટે તિતિક્ષા ગુણ ડેવલપ કરેલો, પણ બીજાને બીજાને એ ના કરાવે, બીજાના માટે બધું કરે. ચાલો આગળ વધીએ. આગળ કહે છે, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. વૃત્તિ એટલે વૃત્તિ ચિત્તની સાથે લાગે, કે તમારી જે ચિત્ત વૃત્તિ છે એવી જ મારી ચિત્ત વૃત્તિ રહો. હવે દાદા ભગવાનનું ચિત્ત
એક ચિત્ત થયેલું. દાદા ભગવાનનું ચિત્ત એક ચિત્ત થયેલું. આપણે આપણને જયારે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એ પહેલા આપણું ચિત્ત અનેક જગ્યાએ અનંત જગ્યાએ સુખની માન્યતાથી ફ્રેક્ચર થઈને વિખરાયેલું હતું, એટલે કે અનંત ચિત્ત હતું. પછી આ દ્રષ્ટિ પ્રાપ્ત થઈને સુખ ચાખ્યું એટલે જે ચિત્ત સુખની સુખ માટે એ ચિત્ત વૃત્તિ જે બધે ભટકતી હતી એ ઓછી થઈને અનંત માંથી અનેકમાં આવી. અને દાદાનું ચિત્ત એક ચિત્ત હતું, એટલે કે સંસારના કોઈ પણ સુખ કોઈ પણ સુખ એમના ચિત્તનું હરણ કરી શકે નહીં. સંસારનું કોઈ પણ વિનાશી સુખ ભૌતિક સુખ એમના ચિત્તને ખેંચી શકે નહીં. એમનું ચિત્ત કાયમ જેમ મદારી હોય અને પેલું બીન વગાડતો હોય ને નાગનું ધ્યાન એ મદારીના બીનમાં જ હોય, એવી રીતે દાદા ભગવાનનું ચિત્ત કાયમ મહિલા શુદ્ધાત્મા ભગવાનની ભક્તિમાં જ હોય. એટલે કે શુદ્ધાત્મા સિવાય બીજે ક્યાંય જાય નહીં, એટલે કે પોતાના સ્વરૂપની બહાર જાય નહીં. તો કે આ બહુ મોટું હતું. તો કે એમનું ચિત્ત એક ચિત્ત થયેલું અને આપણું અનેક ચિત્ત છે, એટલે કે આપણે ચિત્ત વૃત્તિઓ હજી સંસારના સુખોમાં જ્યાં આપણે સુખ માનેલું છે ત્યાં ત્યાં એ ચિત્ત હજી ખેંચાય. અને ચિત્ત ખેંચાય એને લઈને આપણને આત્માનું સુખ એટલું ઓછું આવે. જ્યારે દાદાનું એક ચિત્ત થયેલું એટલે કે છે કે આપના જેવી વૃત્તિઓ મને પ્રાપ્ત હો, આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. વૃત્તિ એટલે આ ચિત્ત વૃત્તિ, એટલે કે આપણું જેવું ચિત્ત આપણી ચિત્ત વૃત્તિ એક જ જગ્યાએ પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર છે એવી મારી ચિત્ત વૃત્તિ પણ આ એક જ જગ્યાએ સ્થિર રહો. હવે આવું આપણે માગીએ એટલે આપણું ચિત્ત આખા દિવસમાં જ્યાં ને ત્યાં જાય તો દેખાય કે ના દેખાય, એ તરત ઉપયોગ ત્યાં જાય અને આપણે દેખાય. એટલે કે પહેલા જે ચિત્ત ઠેર ઠેર જતું હતું દેખાતું નતું અને આપણે ખેંચી જતા હતા, એની જગ્યાએ આ ચિત્ત જતું દેખાય આપણે આપણામાં રહીએ એટલે ચિત્ત વૃત્તિઓ પાછી આવે. એટલે કે ચિત્ત વૃત્તિઓ જે સંસારમાં ફેલાયેલી હતી એ ચિત્ત વૃત્તિ નિજ ગળ તરફ પાછી ફરે, એટલે નિજ ગળ તરફ ભરી અને નિજ ગળમાં સ્થિર થઈ એટલે એક ચિત્ત થવાની શરૂઆત થઈ. તો કે આવી રીતે આ કહે છે કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. તો કે ક્યાંય એમની એ સંસારી સુખોમાં જાય જ નહીં. તમને એક દાખલો આપો, મેં પહેલા આપ્યો હતો. દાદા ભગવાન અમે કેમ નથી દેખાતા અમને? શું સોરી, તમારો ફોટો તમે આવતા નથી. સ્ક્રીન જુદી જુદી હશે એટલે ભાતીબેન ભૈયા બધા દેખાય છે એટલે આવશે. તો એક દાખલો આપું. દાદા ભગવાન યુએસએ ગયા, હવે 82-84 એટલે કે 80ના દાયકામાં, એટલે 82માં પહેલી વાર ગયા. એ સમયમાં ભારતમાં અમેરિકાથી કોઈ વસ્તુ લાવી એટલે કસ્ટમ બાર બધા બહુ હેરાન કરતા હતા, એટલે કે બહારની અમેરિકાની વસ્તુ ઇન્ડિયામાં લાવી શકાતી નથી. અને કોઈક અમેરિકાથી આવ્યું હોય ને તો જૂના શર્ટ કે જૂના ટી શર્ટ કે બદામી થોડી લઈ આવ્યા હોય, એ કોથી લાવ્યા હોય અને પછી એમાંથી એમાં એ તોડીને બધાને અધી અધી આપે ને તો બધા ખુશ થઈ જતા હતા, કારણ કે અહીંયા ઇન્ડિયામાં મળતું નતું એ વખતે. એ સમયમાં દાદા અમેરિકા ગયા ને પછી દાદાને બપોરના સમયે વ્હીલચેરમાં બેસાડી અને મોલમાં ચક્કર મારવા લઈ જતા હતા, કારણ કે મહાત્મા તો ઓછા હતા ને એ વખતે, એટલે આમ આવી રીતે લઈ જાય એટલે બધા પાછા ગાતા ગાતા જાય દાદાની હાજરીમાં ફરે એમ. તો દાદા જુએ મોલમાં આખું અલધો પોણો કલાક બધે 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 ચક્કર મારે એમ. તો દાદા જુએ બધું અને મહાત્માને જુએ
તો દાદાને દેખાય કે આ બધા મહાત્માઓ આ મોલમાં જે બધું વસ્તુઓ મૂકી છે એમાં ખોવાઈ ગયા છે. અમેરિકાનો મહાત્મા હોય તો શું જોયે કે આ વસ્તુની કિંમત $25 હતી અને 25 ની આ 22 થઈ ને 22 ની 18 થી ને 18 ની 15 થઈ ને 15 ની આ 12 થઈ તો કે હવે લઈ લેવા જેવી. અને ઇન્ડિયાના મહાત્મા જે 4-5 જોડે હોય એ શું વિચારે કે એને જે $12 ની એને 10 ગુણે 120 રૂપિયા થાય, ઇન્ડિયામાં કેટલામાં મળે? તો કે ઇન્ડિયામાં 600 ના મળે તો કે આ લેવા જેવી. તો કે આવું દાદા સાથે અડધો પોણો કલાક ફરે પણ બધાનું ચિત્ત ક્યાં હોય? ચિત્ત મોલમાં, મોલની વસ્તુમાં, આઈટમોમાં હોય. હવે દાદાએ આ જોયું પણ દાદા દાદા એટલે દાદા સીધે સીધું કહે નહીં. તો પછી છેલ્લે ટીલ પાસેથી નીકળતા હતા બહાર અને બધા મહાત્માઓ ભેગા થઈ ગયા એટલે દાદાએ બધા મહાત્માઓને કીધું કે જુઓ 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 કે આ મોલ અમારા દર્શન કરે છે. શું કહ્યું? કે આ મોલ અમારા દર્શન કરે છે. બધા મહાત્માઓ ભગવાઈ ગયા કે આ દાદા શું કહેવા માંગે છે કે કોઈ કોઈ આ દોરીઓ દર્શન કરે તો ઠીક વાત છે પણ દાદા કે મોલ દર્શન કરે છે. એટલે દાદા બીજું વાક્ય બોલ્યા કે આ મોલ કે છે કે આ પહેલો પવિત્ર પુરુષ એવો જોયો કે જેને આખા મોલમાં ફરવા છતાં એક જગ્યાએ પણ પોતાની દ્રષ્ટિ બગાડી નથી. સમજાય? આ ચિત્ત વૃત્તિ એટલે આપણે જે માંગીએ છીએ દાદા પાસે કે આપણા જેવી વૃત્તિ હો એ આ વસ્તુ છે કે આવી દશા સુધી મારે પહોંચવું છે. અને આવું નક્કી થાય કે આવી દશા સુધી મારે પહોંચવું છે તો આપણી કચાસો આપણને દેખાશે. સમજાય? કેવી ગજબની દશા છે. તો કે આ એવા પુરુષ કે આ સંસારની કોઈ પણ વિનાશી ચીજ એક સમય માટે પણ એમના ચિત્તનું હરણ કરી શકે નહીં. અને એની સામે સવારથી આપણે ઉઠીએ તો આપણું ચિત્ત કેટલી બધી જગ્યાએ જતું રહે છે. તો કે આપણું આ અનેક ચિત્ત અને એમનું એક ચિત્ત. તો કે આ એક ચિત્ત સુધી પહોંચવું એ આપણું લક્ષ્ય છે, આપણું ગોલ છે. સમજાય? એટલે આપણે બોલીએ કે આપની વૃત્તિ જ મારી વૃત્તિ રહો એટલે આ વૃત્તિ ચિત્ત જોડે કનેક્ટેડ છે કે આપણું ચિત્ત પણ દાદા ભગવાનના ચિત્ત જેવું સંપૂર્ણ શુદ્ધ ચિત્ત થઈ જાય. વૃત્તિઓ ક્યાંય ખેંચાય નહીં પણ આ વૃત્તિઓ એક ચિત્ત થઈ જાય, અનેક ચિત્તનું એક ચિત્ત થઈ જાય અને વૃત્તિઓ પોતાના નિઃસ્વરૂપની ભજનામાં જ રહે. આવું આવું મને હો. વધીશું આગળ. પછી કહે છે કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. શું કહે છે? કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. તો કે દાદાઓની દ્રષ્ટિ કેવી હતી? તો કે પહેલા તો આપણે આંખની વાત કરીએ. તો કે એમની આંખો કેવી હતી? આ ચર્મચક્ષુ કેવા હતા? આપણે દ્રષ્ટિની વાત કરી એટલે આમ બધું જ લઈએ એમ. તો કે એમની દ્રષ્ટિ કેવી હતી? તો કે નિર્મળ દ્રષ્ટિ હતી. નિર્મળ દ્રષ્ટિ એટલે શું? કે એમની દ્રષ્ટિમાં, એમની આંખોમાં કોઈને સંસારી ભાવ ક્યારેય દેખાયો નથી. એમની આંખોમાં આટલા વર્ષો જે 88 સુધી બધા સાથે રહ્યા કોઈ પણ મહાત્માને એમની દ્રષ્ટિમાં સંસારી ભાવ દેખાયો નથી. તો કે આવી દ્રષ્ટિ, નિર્મળ દ્રષ્ટિ વાળા પુરુષ. તો કે એક બાજુ આ નિર્મળ દ્રષ્ટિ એટલે કે આ તો બહુ મોટી કહેવાય. અને જાડી ભાષામાં વાત કરીએ તો કે એમને જેટલા પણ સંજોગો ભેગા થયા બધા સંજોગોમાં એ પોતે અંદરથી સંપૂર્ણ પોઝિટિવ રહેલા કે નહીં? એ ક્યારેય નેગેટિવ થયેલા? તો કે આ સંપૂર્ણ પોઝિટિવ દ્રષ્ટિ એમની હતી. જેમ આપણા કૃષ્ણ ભગવાન છે તે કૃષ્ણ ભગવાનને જન્મથી લઈ અને એમનું આયુષ્ય કર્મ પૂર્ણ થયું ત્યાં સુધી બહારથી બધા ચારે બાજુથી નેગેટિવ સંજોગો હતા. નેગેટિવ સંજોગો, અધર્મના સંજોગો હતા, પ્રતિકૂળ સંજોગો હતા. પણ મોટા મોટું શું હતું? તો કે કૃષ્ણ ભગવાન ક્યારે અંદરથી નેગેટિવ થયેલા નહીં.
દરેકે દરેક સંજોગોમાં અંદરથી સંપૂર્ણ પોઝિટિવ રહેલા. તો કે આવી પોઝિટિવ દ્રષ્ટિ જેમ કૃષ્ણ ભગવાનની હતી, તો દાદા ભગવાન કે સંપૂર્ણ પોઝિટિવ દ્રષ્ટિવાળ આપણને વિચાર આવે કે આ આમ થયું છે, કોરોના વાયરસ ને આ બહાર ગયો ને મેં ત્યાં હાથ લગાવ્યો તો અને પછી હાથ ધોવાનું ભૂલી ગયો તો સારું મને તો નહીં થઈ જાય ને, આપણે આવા અંદર નેગેટિવ વિચાર આવે. અને દાદાને નેગેટિવ સંજોગ હોય છતાંય પોતે અંદરથી સંપૂર્ણ પોઝિટિવ રહે. આ કૃષ્ણ ભગવાન હતા, એમનો એમનો છેલ્લે એમનું આયુષ્ય પૂર્ણ કેવી રીતે થયું? તો કે પેલા તીર માર્યું પગમાં, એને થયું કે આ હરણ છે, હરણ માનીને તીર માર્યું અને પછી નજીક આવીને જુએ છે એટલે એને ખૂબ પસ્તાવો થાય છે અંદર, એટલે તીર કાઢીને પગમાંથી પાટાપિંડી કરવા બેસી જાય. તો કે આ કેટલો નેગેટિવ સંજોગ છે. કસ્તવોને દેખાય પણ છે કે હવે મારું આયુષ્ય કર્મ પૂરું થવા આવ્યું છે. તો કે આવા સંજોગોમાં એ જેને તીર માર્યું એના માટે એમને જરાય નેગેટિવ નથી. ઉપરથી એ તીર મારનારને શું કહે છે કે તું મારી સેવા કરવાની હવે રહેવા દે, મારો તો હવે આ દેહ શાંત થવાનો સમય આવી ગયો છે, પણ તું આ બધું છોડીને અહીંથી દોડીને દૂર ભાગી જા. જો બલરામ આવશે ને બલરામને ખબર પડશે કે તારું તીર મને વાગ્યું છે તો બલરામ તને મારી નાખશે. તો કે આવા એક્સ્ટ્રીમ નેગેટિવ સંજોગમાં પણ કૃષ્ણ ભગવાનની એક્સ્ટ્રીમ પોઝિટિવિટી હતી કે નહીં? અને આ દાદા ભગવાન આપણે જોઈએ ને આશ્ચર્ય થાય કે એ જ્યાં ને ત્યાં સંપૂર્ણ પોઝિટિવ રહ્યા છે. દાદા ભગવાનને જે કારમાં એક્સિડન્ટ થયેલો અને પછી જેમ જેમ બધા મહાત્માઓને ખબર પડે એટલે મહાત્માઓથી રહેવાય નહીં એટલે તરત દાદાને દર્શન કરવા એમની ખબર કાઢવા આવી જાય. તો અમદાવાદથી બધા રમેશભાઈ ભટ્ટ ને બધા આવ્યા હતા. રમેશભાઈ ભટ્ટ બિચારા ઇમોશનલ થઈને કહે કે ઓ દાદા તમને આ શું થઈ ગયું એમ. તો દાદા ભગવાન કેટલા પોઝિટિવ, એક્સિડન્ટ તો ભયંકર હતો. એ કારનો તમે ફોટો જો ને, અક્રમ વિજ્ઞાનમાં આવેલો એ ફોટો તમે જો, તમને એવું લાગે કે આમાંથી એકે બચ્યો નહીં હોય. અને દાદાને મોઢે ને બધે જે માર પડેલો એટલે વાગેલું આખું મોઢું બ્લેક બ્લેક થઈ ગયેલું, જીભ ઉપર ટાંકા હતા. તો દાદા આમ થયું કશી જ વાત નહીં, એમના મોંમાંથી શું વાક્ય સર્યું, બચ્યા એ નફો. સમજે આ પોઝિટિવિટી. તો કે આપની દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ રહો એટલે બધું ઓવરઓલ છે આખું, કે દાદાની આ નિર્બળ દ્રષ્ટિ તો ખરી પણ જ્યાં ને ત્યાં બધે દરેક સંજોગમાં પોતે પોઝિટિવ હતા. તો કે આ જગતનો સ્વભાવ કેવો હોય કે દૂધમાંથી પોરા શોધી કાઢે. અને દાદા ભગવાન કેવા હતા કે જ્યાં ને ત્યાં પોઝિટિવ જ જોતા હતા. એટલે કે વ્યક્તિ એટલે કોઈ એવો નેગેટિવ હોય ને પણ એમને નેગેટિવ નતા જોતા, પોઝિટિવ જોતા હતા. એટલે જુઓ આમ આમ કઈ રીતે ખબર પડે દાદાનું જે ઓબ્ઝર્વેશન છે. તો દાદા કે ઘરમાં નવી વહુ આવી હોય તો સાસુને શું દેખાય કે એને શું કરતા આવડે, શું કરતા આવડે જુએ ને. હવે નવા જમાનાની વહુ આવી હોય એટલે એને વેડમી બનાવતા ના આવડતી હોય તો સાસુને શું થાય કે એને વેડમી બનાવતા નથી આવડતી. તો દાદા શું કે, અરે ભાઈ એને વેડમી બનાવતા નથી આવડતું પણ એને પિઝા બનાવતા તો આવડે છે ને, એને લઝાનિયા બનાવતા તો આવડે છે ને, એને એન્ચીલાડા બનાવતા તો આવડે છે ને. તો કે એને શું આવડે છે એ જો. તો કે આ વ્યવહારમાં પણ એમની જે સંપૂર્ણ પોઝિટિવ દ્રષ્ટિ હતી. તો કે આપણે જુઓ આપણે નાની નાની વાતમાં કેટલા નેગેટિવ થઈ જઈએ છે. સહેજ નેગેટિવ સંજોગ આવે ને એમાં આપણી અંદર કમાન છટકી જાય. હમણાં ફાઇલ નંબર એક ને ફાઇલ નંબર બે હોય, બેનો વ્યવહાર તો શું થાય, પિક્ચર જોવા જવાનું હોય અને હસબન્ડને ઓફિસથી આવતા વાર લાગે અને પત્ની તૈયાર થઈને બેઠી હોય ને પેલો ટાઈમ થઈ ગયો હોય તો શું થાય? તો કે એક વાર તો
બોમ્બ ફૂટી જ જાય. સમજે? જ્યારે દાદા કેવા દરેક સંજોગોમાં પોઝિટિવ, આપણે નાની નાની વાતમાં નેગેટિવ થઈ જવાય છે, જ્યારે દાદા દરેક જગ્યાએ એમને અનુકૂળ હોય પ્રતિકૂળ હોય દરેક જગ્યાએ એડજસ્ટ પણ થઈ જતા હતા અને પોઝિટિવ પણ રહેતા હતા. અને એડજસ્ટમેન્ટ તો એટલી હદ સુધીનું કે સામાને ખબર જ ના પડે કે દાદા મારી સાથે એડજસ્ટ થયા છે. આપણે એડજસ્ટ થઈએ ને તો કેવું હોય, આપણે પહેલા કહીએ દેખ, જો હું કેટલી વાર એડજસ્ટ થયો, તું એક વાર તો એડજસ્ટ થા. જ્યારે દાદા એટલી હદ સુધી એડજસ્ટ થાય કે મહાત્માને તો એવું જ લાગે કે દાદા સાહેબ મને કઈ પ્રોબ્લેમ નથી થતો, આ બીજા બધા સાહેબ પ્રોબ્લેમ થાય છે. એવું સમજાય નહીં કે દાદા દરેક જગ્યાએ મારી સાથે એડજસ્ટમેન્ટ લે છે, એવું સમજાય નહીં. તો વિચારો કે આ આ લેવલ સુધીનું એડજસ્ટમેન્ટ લીધા પછી એમના મુખેથી વાક્ય નીકળ્યું છે કે એડજસ્ટ એવરીવેર, અને એટલે એમાં એમનું વચનબર કામ કરે છે. એટલે આપણે એડજસ્ટ નક્કી કર્યું હોય તો આપણામાં એ પરિણામ પામવા માંડે છે. તો કે આ એમને જે અનુભવમાં લીધેલું છે અને પછી વાક્ય આવ્યું એટલે એ વચનબર કામ કરે છે. તો કે આ એમનું ધ્યાન ત્યાં પોઝિટિવ છે કે નહીં? તો કે આપની દ્રષ્ટિએ જ મારી દ્રષ્ટિ રહો. તો કે આ બધી રીતે છે, આ એક જ જગ્યાએ એવું નહીં, બધી જ જગ્યાએ. હવે તમે બીજી રીતે જુઓ તો દાદા ભગવાનની દ્રષ્ટિ નિર્દોષ દ્રષ્ટિ હતી કે નહીં, અને આપણને આ જ્ઞાન મળ્યા પછી એ હજુ એ દોષ દેખાય કે ના દેખાય? તો કે આપણી દ્રષ્ટિ હજી દોષ વાળી તો છે જ ને. અને એટલું તો સમજાય કે દાદા ભાઈ દ્રષ્ટિ સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ હતી. એમને કોઈ પણ મહાત્માનો કઈ પણ વ્યવહાર જુએ પણ અભિપ્રાય નતો પડતો. તમને એક સાદો દાખલો આપું. મામાની પુરમાં સવારના સત્સંગમાં એક ભાઈ આવ્યા હતા, એટલે રેગ્યુલર આવતા હતા. અને પછી એટલે નવા જ આવ્યા હતા, પછી બે ત્રણ મહિના રેગ્યુલર આવતા હતા. અને પછી એને દાદા મળે એટલું થાય ને, પોતાની બધી વાતો કરે, આલોચના કરે. આમ ઉંમર હશે લગભગ 60-એક વર્ષની. પછી આ દાદાને મળ્યા ને જ્ઞાન મળ્યું એટલે આમ આવે, દાદા પગ પગ પણ દબાવે, સેવા પણ કરે. એમને માલિશ વાલિશ ત્યાં થોડું આવડે ખરું પાછું. પછી એમણે દાદાને વાત કરી કે દાદા હું નાનો હતો, એટલે કે યુવાન હતો, એ વખતે મારાથી કે બે ખૂન થઈ ગયેલા. શું કીધું? હું નાનો હતો ત્યારે મારાથી બે ખૂન થઈ ગયેલા અને કોર્ટમાં હું છૂટી ગયેલો. બધા દાદા પાસે બેઠેલા સાંભળ્યું ને તો મોત અંદર પેલો જબરજસ્ત અભિપ્રાય પડી જાય. અને દાદાને જોઈએ એમનો પેટનું પાણી ના આવ્યું હોય. અને દાદાનો જો વ્યવહાર જોયો કે બીજા દિવસે ભાઈ આવ્યા તો દાદા એ જ પ્રેમથી આવો આવો જય સચ્ચિદાનંદ. અને આપણે આપણને શું થઈ જાય? તો આ દ્રષ્ટિ, તો કે એમની દ્રષ્ટિ ક્યારેય બદલાઈ નથી. અને આપણી દ્રષ્ટિ સંજોગો પ્રમાણે બદલાયા કરે છે. તો કે આ આપણે જે કહીએ કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ હોજો, તો કે આવું, તો કે આ નિર્દોષ દ્રષ્ટિ, તો કે આખું જગત જે ખરેખર નિર્દોષ છે એને જ નિર્દોષ જોવાનું છે. તો કે આ દ્રષ્ટિ બદલાય નહીં. સમજાય વાત છે? વધી આગળ ટાઈમ જતો રહેશે આપણો. એટલે કાલે કાલે વાત થયેલી ને કે આ નિર્દોષ જગત ને નિર્દોષ જોવાનું છે, કે વિતરાગો નિર્દોષ જગત ને નિર્દોષ જુએ ને આપણે દોષિત જગત ને નિર્દોષ જોવાનો પ્રયત્ન કરીએ. એટલે કે બહુ મોટો અહંકાર કહેવાય ને, દોષી ને નિર્દોષ જોવાનો પ્રયત્ન કરવો, એટલે કે આ દોષી છે અને કે હું એને છોડી દઉં છું, એટલે બહુ મોટો અહંકાર કહેવાય. પણ આ દાદાની દ્રષ્ટિ કે નિર્દોષ જગતને નિર્દોષ જોયું અને એમની દ્રષ્ટિ ક્યારેય બદલાય નહીં. તો કે આ જે માણસ આ ભાઈ આ મહાત્મા હતા, તો કે એમનો એમની સાથે ઘણા વર્ષો, એમને 30-40 વર્ષ પહેલા થયેલું હતું. પણ મારો કહેવાનો મતલબ શું છે કે દાદાની દ્રષ્ટિ બદલાઈ નથી. અમને અંદર એવું થાય કે આ પેલા ભાઈ આવ્યા, હું આપતો પુત્ર તો આવું થતું હતું,
અને દાદાનામાં સહેજે ફેરફાર હોય નહીં. પાછો દાદાના પગે દબાવવા તો દાદા પગે દબાવવા દે, કોઈ વ્યવહારમાં ફરક પડે નહીં. હવે આ લેવલ સુધી આપણે પહોંચવાનું છે કે નથી પહોંચવાનું, અને આપણે કોઈ કંઈક કર્યું હોય ને એમાં કેટલા મોટા અભિપ્રાય પડી જાય છે. અને જો દાદાનો અભિપ્રાય બદલાયો, પાછા દાદા શું કે અમને પેલા ભાઈ પેલા મહાત્મા પહેલી જ વાર ભેગા થાય એટલે એનો અમને જે ફોટો પડી ગયો હોય ને કે અમારો પછી એ ક્યારે બદલાય નહીં. એટલા પોઝિટિવ દ્રષ્ટિ આખી એ તો આપણા મહાત્માઓ છે એવું બધું જાણે, એ તો પછી આપણો મહિનો જતો રહે. નહીં રજની ભાઈ બહુ ડિટેલમાં વાત કરે, આખો મહિનો જતો રહે પછી. આપણને ભય લાગે કે મને થશે કે નહીં, ત્યારે આપણે એમ કહીએ કે મને નહીં થાય, તો એવી રીતના બરાબર કહેવાય કે ના ના એ વખતે આપણે રજનીભાઈ કેવું પડે કે ભાઈ આટલા બધા હલીસા ના જાઓ છો, કહીએ તમે શુદ્ધાત્મા છો કે નહીં, ગાદી કેમ છોડી દો છો, તમને થવાનું છે. આવી રીતે પોઝિટિવ રહેવાનું. અને પછી શું કહેવાનું કે ભાઈ ચલો તમે આ બધું કર્યું નથી, ચલો હવે તમે જલ્દી જલ્દી હાથ પાથ ધોઈ નાખો, અથવા તો હવે તમે તમારી જે ઇમ્યુન સિસ્ટમ જ્યાં સ્ટ્રોંગ થાય એવું બધું પ્રયત્નો કરો. એટલે આપણે શું છે કે બેફામ નથી દેવાનું, પ્રિકોશન બધા લેવાના, પણ કઈક થઈ ગયું તો અંદર આપણે સાયકોલોજીકલ ઇફેક્ટ ના થાય. બરાબર, આ જગત અડધું સાયકોલોજીકલ ઇફેક્ટ થી મરી જાય છે, તો આપણે સાયકોલોજીકલ ઇફેક્ટ ના થયું કે મને આમ થશે આમ થશે આમ થશે. સમજે, આપણે વાંચીએ સાંભળીએ કે ભાઈ આ તો નજીક કાન કોઈ બોલતો હોય અને મોમાં થૂક ઉડતા આપણે નજીક ઉભા રહે તો આપણે મને તો નહીં થઈ જાય, આમ તો નહીં થઈ જાય, કોઈને હાથ લાગ્યો આમ તો નહીં થઈ જાય, તો કે સાયકોલોજીકલ ઇફેક્ટ નહીં. એ વખત એકદમ પોઝિટિવ રહે, હું શુદ્ધ આત્મા મને ના થાય. બહુ સરસ. એટલે એ નિયમ એવો છે કે તમે અંતસ્કરણ લેવલે પોઝિટિવ રહ્યા, એટલે કે તમારા અંતસ્કરણ લેવલે વાઇબ્રેશન પોઝિટિવ છે, તો કુદરત વ્યવસ્થિત તમને બહારથી પોઝિટિવ સંજોગો ભેગા કરી આપશે. એટલે પેલું કહે છે ને કમિંગ ઇવેન્ટ્સ કાસ્ટ ધ શેડોઝ બિફોર, તો કે આ અંદર જે જાતના પેલા વાઇબ્રેશન ચાલે છે ને અંતસ્કરણ જે જાતનું હોય છે એવા સંજોગો બહારથી ભેગા થાય. એટલે અંદર આ પોઝિટિવ થયા એટલે બહારથી પોઝિટિવ સંજોગો ભેગા થાય. અને ડોક્ટર આજે નથી પૂર્ણિમાબેન, તમને ખબર પડે કે મન પ્રફુલ્લિત હોય, મન આનંદમાં હોય તો રોગ હોય તો જતો રહે, રોગ ઉભો ના રહે. અને બોડી હેલ્ધી હોય પણ મન કલુષિત થઈ જાય, મન દુઃખી થઈ જાય, રોગ ના હોય તો અંદર થી બહારથી આવી જાય. આ વસ્તુ છે, આ પોઝિટિવિટી. બહુ સરસ. દાદાનું આ મોટામાં મોટું બધા સંજોગોમાં પોઝિટિવ હતા. એટલે આપણે આગળ વધીએ. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. દ્રષ્ટિની વાત થઈ ગઈ ને, હજી વધુ છે આગળ. ચાલશે ને? ચાલશે ચાલશે. કઈ આટલું તો બહુ થઈ ગયું, બાકી આમ તો ઘણું બધું આવી જાય કે દાદા ભગવાન તમારી જે નિર્વિકારી દ્રષ્ટિ છે એવી જ નિર્વિકારી દ્રષ્ટિ મને પ્રાપ્ત હો. તો કે આપણે સમજાય કે ના સમજાય કે વિકાર ઉભો થાય કે ના થાય? તો કે આ વિષય સંબંધી અબ્રહ્મચર્ય સંબંધી પણ વિકાર છે, અને આ જગતનું કોઈ પણ સુખ ભોગવી લેવાનું અંદર જે ઉભું થાય છે એ પણ વિકાર ખરો કે નહીં? દાદા ભગવાનની દ્રષ્ટિ કેવી? ઓલરાઉન્ડ નિર્વિકારી. અને એની સામે આપણે ભરેલો માલ ખરો, ભરેલો માલ ખરો, પણ એટલી દ્રષ્ટિ નિર્વિકારી થઈ નથી ને. અને આપણું કામ ક્યારે થશે કે દ્રષ્ટિ સંપૂર્ણ નિર્વિકારી થાય ત્યારે. સમજાય? દ્રષ્ટિ સંપૂર્ણ નિર્વિકારી થાય ત્યારે કામ થાય. એટલે આને ઓરલ જ લેવાનું, આખે આખું જ લેવાનું કે ભાઈ આ નિર્વિકારી, તો કે આપણા જેવી દ્રષ્ટિ પણ મારી નિર્વિકારી થાય, તો કે બ્રહ્મચર્ય સંબંધી પણ કશું ઊભું ના થાય,
કે આ જગતના વિનાશી સુખો એમાં જે ખેંચાય એ પણ વિકાર જ કહેવાય. એટલે કે આ જગતના વિનાશી સુખોની પાછળ દોડ્યા ને એ અંદર ઉપલું દોડે બધું એ બધું એ વિકાર ઉભો થયો કહેવાય. તો કે આ વિકારી દ્રષ્ટિ, એટલે કે દ્રષ્ટિ નિર્વિકારી થવી જોઈએ, એ કોઈ જાતનો વિકાર ઉભો થાય નહીં. એટલે દાદાની દ્રષ્ટિ નિર્મળ તો હતી, નિર્વિકારી પણ હતી. એટલે કે આપણે તો આમ બહાર જઈ ગયા છીએ ને, કોઈના ઘરે બહુ સારું ફ્રીજ જોઈએ કે બહુ સારું ટીવી જોઈએ ને, તો એમ તો ઉભું થઈ કે આ સારું ચાલ લાવવા જેવી છે, થાય કે ના થાય. કે આપણે આપણી ગાડી હોય ને બીજા કોઈની સારી ગાડી જોઈએ અને એમાં બેસીને લાગે કે ઓહો આ તો આ ફૂલી લોડેડ છે, આ બહુ સારું છે, આ છે આ છે, તો કે હવે કે આ ઉંમર થઈ ને હવે, તો કે હવે આવી જ ગાડી લઈ લઈએ. સમજે? એટલે કે શું છે, એ સાતાને શોધે છે. સાતા જ્યારે દાદા ભગવાન ક્યારે સાતા શોધી નથી, એ સાતાને શોધે એટલે મન ઢીલું પડે. નવે લાગે દાદા ભગવાન એમનો જે દાખલા આપણે જોઈએ, તો પહેલા ટ્રેનમાં થર્ડ ક્લાસમાં જતા હતા, તો એ ધંધો હતો, ધંધામાં એટલા બધા પૈસા કમાતા હતા કે એમને ફર્સ્ટ ક્લાસમાં જવું હોય તો કશો વાંધો આવ્યો હતો નહીં. પણ મનને ઢીલું નથી પડવા દીધું. ફ્લાઇટમાં જતા હતા તો ઇકોનોમી ક્લાસમાં જતા હતા, ક્યારેય ક્યારેય બિઝનેસ ક્લાસમાં ગયા નથી. 80 વર્ષની ઉંમરે અમેરિકાથી છેલ્લે જયારે પાછા આવ્યા, એમાંથી બેસાતું પણ નતું, સુવાતું પણ નતું, એવી હાલતમાં પણ ઇકોનોમી ક્લાસમાં આવેલા છે. તો મનને ઢીલું પડવા દીધું છે. અને આપણે કેટલા કાચા પડી જઈએ, આપણે આપણું દેખાવું છે કે આપણે નાની નાની વાતમાં કેટલા કાચા પડી જઈએ. તો કે એમની દ્રષ્ટિ આખી, તો કે એમની આખી એક દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિના આધારે ચાલ્યા છે. તો કે બધી જ રીતે આખી દ્રષ્ટિ આખી નિર્મળ દ્રષ્ટિ, પોઝિટિવ દ્રષ્ટિ, નિર્વિકારી દ્રષ્ટિ, પછી તો કે આ રિયલ દ્રષ્ટિ. રિયલ દ્રષ્ટિ એટલે જ્યાં ને ત્યાં આ પહેલી બે આજ્ઞા વપરાય જ કરે ને, એમને આજ્ઞાનો પુરુષાર્થ ના હોય પણ એમને સતત એ રિયલ દ્રષ્ટિ વપરાયા કરે, સતત રિયલ દ્રષ્ટિ વપરાયા કરે. અને આપણે આપણે એ રિયલ દ્રષ્ટિ વાપરવાનો પ્રયત્ન કરવો પડે. ત્યાં દાદાને કેવું હતું કે અમે આમ ચશ્મા પહેર્યા તો ચશ્મામાંથી મને દેખાયા જ કરે, જોવાનો પ્રયત્ન ના કરવો પડે, એવું એમને રિયલ દ્રષ્ટિ જે ફિટ થયેલી, તો કે એમને રિયલ રિયલ દેખાયા કરે અને રિલેટિવ રિલેટિવ દેખાયા કરે. એટલે કે રિલેટિવ ને રિયલ માન્યું નતું અને રિયલ ને રિલેટિવ માન્યું નતું. તો કે આ મોટા દ્રષ્ટિ કેટલી મોટી કહેવાય. એટલે આપણે તો ખાલી બોલી જઈએ કે આપની દ્રષ્ટિ જ મારી દ્રષ્ટિ રહો, આપની આખું આવી જાય છે કેટલું બધું. આપની દ્રષ્ટિ જે મારી વાત સાચી છે, પણ દ્રષ્ટિમાં આખે આખું ઓવરઓલ લઈ લીધું છે દાદા. આપણે જેટલું સમજાય આપણે એટલું જ પકડીએ. હવે એ દ્રષ્ટિ કેટલી મોટી કહેવાય કે રિલેટિવ ને રિલેટિવ જુએ અને રિયલ ને રિયલ જુએ. વિતરાગ ભગવાનોએ શું કીધું કે રિલેટિવ ને રિયલ માને છે, આ એક ભૂલને લઈને સંસારમાં ભટક્યા કરે છે, અને રિલેટિવ ને રિલેટિવ રિયલ રિલેટિવ સમજાય અને રિયલ રિયલ સમજાય, એ દ્રષ્ટિ ખુલ્લી થાય ત્યારે મોક્ષ માર્ગ તરફ આગળ વધે. ત્યારે દાદાની તો એ દ્રષ્ટિ પાકી થઈ ગયેલી અને એ દ્રષ્ટિ એમને આપણને આપી. તો કે આવી દ્રષ્ટિ મને પણ રહો, તો કે હું આ વ્યવહાર બધો કરતો હોઉં તો કે આ બધો વ્યવહાર ઉકેલાયા કરે છે, બરાબર છે? આ રજનીભાઈ નો જે વ્યવહાર છે એ વ્યવહાર ઉકલતો વ્યવહાર ખરો કે નહીં? તો કે ઉકલતો વ્યવહાર.
તો કે ઉકેલ તો વ્યવહાર, એટલે વ્યવહાર ઉકલ્યા કરે, જેમ ગરગડી માં દોરી ઉકલે એમ વ્યવહાર ઉકલ્યા કરે. પણ એ ઉકેલતા વ્યવહાર વખતે આ નિશ્ચય દ્રષ્ટિ, રિયલ દ્રષ્ટિ વપરાય છે એની કિંમત છે. એટલે આપણે જયારે કહીએ ને કે આપણી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ હોય તો આ ના હોવું જોઈએ. એટલે આમાં જ્યાં જ્યાં આપણે કાચા પડીએ આપણે દેખાવું જોઈએ ને, અને દેખાય એટલે ફોકસ ત્યાં જાય, એટલે ફોકસ પછી આ પોતાના ઉપર ગયું તો પોતાની આ દ્રષ્ટિ ક્યાં ક્યાં કાચી પડે છે એ બધું એક પછી એક દેખાય, અને પછી નિશ્ચય થાય. એટલે નિશ્ચય થાય એટલે એ ડાયરેક્શનમાં જવાની શરૂઆત થાય. વધીશું આગળ. હવે આમ તો કેવું છે કે આ રિયલ દ્રષ્ટિ હતી દાદાની, રિયલ દ્રષ્ટિ એટલે તત્વ દ્રષ્ટિ કહેવાય કે ના કહેવાય, રિયલ દ્રષ્ટિ એટલે ભગવત દ્રષ્ટિ કહેવાય કે ના કહેવાય, તો કે આ બધામાં આપણે કાચા પડીએ છીએ. અને મોટામાં મોટું દાદા ભગવાનની દ્રષ્ટિ વર્તમાન દ્રષ્ટિ હતી. વર્તમાન તો કે કાયમ પ્રેઝન્ટમાં રહેતા હતા, એમની દ્રષ્ટિ પાસ્ટમાં કે ફ્યુચરમાં ભાગતી હતી? તો કે ના, સામે જે સંજોગ હોય, સામે જે સંજોગ છે એનો નિકાલ કરતા હતા. પાસ્ટનું જો વિચારતા નતા કે ફ્યુચરની ચિંતા નતા કરતા, જાડી ભાષામાં. તો વર્તમાન તમે રહેતા હતા ને, તો કે એમની દ્રષ્ટિ કેવી થઈ ગયેલી? વર્તમાન દ્રષ્ટિ થઈ ગયેલી. અને આપણે વર્તમાનતાને છોડી અને આગળ આ જ્ઞાન મળ્યું, દ્રષ્ટિ મળી, છતાંય એ વર્તમાન દ્રષ્ટિ રહે છે ખરી? એટલે આમ આ દાદા આપી ગયા છે એવું ને, કે આમ આપણે એવું લાગે કે હું સમજી જ ગયો છું, એવું જ લાગે હું સમજી ગયો છું. પણ પછી જેમ જેમ વર્ષો જેમ સમજાય કે ઓહો દાદા આવું પણ કહેવા માંગતા, દાદા આવું પણ કહેવા માંગતા, દાદા આવું પણ કહેવા માંગતા, દાદા આવું પણ કહેવા માંગતા હતા, આ તો મને સમજાવ્યું જ નતું. મેં મારો દાખલો આપેલો ને, આ ચાપા દિવસ પહેલા જ આપેલો, તો હું જ્ઞાન લઈને બીજા દિવસે આવ્યો. દાદા બધી પૂતા પૂતા પૂછ્યું કે વ્યવસ્થિત સમજાઈ ગયું, વ્યવસ્થિત આજ્ઞા સમજાઈ ગઈ? તો મેં પૂરા રોપ થી પૂરા કોન્ફિડન્સ સાથે કહ્યું કે હા દાદા સમજાઈ ગઈ. દાદા ફરી પૂછ્યું 100% સમજાઈ ગઈ? તો એટલા જ કોન્ફિડન્સ સાથે મેં કહ્યું હા દાદા 100% સમજાઈ ગઈ છે. અને મને એવું લાગતું હતું કે હું 100% સમજી ગયો. અને આજે આટલા વર્ષો પછી શું લાગે? 76માં દાદા ને મળ્યો હતો, એટલે આટલા વર્ષો પછી 44 વર્ષ પછી શું લાગે? કે હજી તો સારું વ્યવસ્થિત સમજાયું નથી. તો એ દાદાની કેવી દ્રષ્ટિ હશે, કેવી દશા હશે? આપણે એક શબ્દમાં બોલીએ કે આપણી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિ રહો, પણ ક્યાં છે? ચાલો વધીએ આપણે આગળ. એટલે દાદા ભગવાનની તત્વ દ્રષ્ટિ, ભગવત દ્રષ્ટિ, હવે મિનેશાનજી સારું કહે, તત્વ દ્રષ્ટિ રહી, છ તત્વો દેખાય કે ના દેખાય? દેખાવ. તો કે આ ચેતન તત્વની પણ દ્રષ્ટિ રહે, અને બીજા બધા તત્વો પણ એના મૂળ સ્વરૂપે દેખાયા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમે જે બોલ્યા કે આપની દ્રષ્ટિ એવી જ મારી દ્રષ્ટિ રહો, અને એટલે એ આપણે ભાવના ભાવવાની છે, આપણા ધ્યાનમાં હોય કે મારી દ્રષ્ટિ હજી દાદા ભગવાન જેવી થઈ નથી, આ બધી જગ્યાએ હું કાચો પડું છું, એ આપણે દેખાયા કરે. દેખાય તો નિશ્ચય થાય, બરાબર? કારણ કે આપણે આપણો ગોલ તો છે, એટલે નિશ્ચય પાક્કો થાય. અને જેમ જેમ આપણો નિશ્ચય પાક્કો થાય, તો એ નિશ્ચય પાક્કો થયો હોય એટલે દ્રષ્ટિમાં ભૂલ થાય એ તરત પકડાય, એટલે પછી ત્યાં બધું ફેરવી નાખે, એટલે કાચો પડતો બંધ થાય, પાકો થતો ત્યાં ચડતો જાય. હા, કાચો પડતો હતો એવું સમજાય, પડતો હતો એવું મને સમજાય. કારણ કે હવે તમને જે દેખાય કે ભાઈ હું આવી રીતે કાચો પડ્યો હતો, એટલે ભૂતકાળ થઈ ગયો. અને પછી અત્યારે વર્તમાન દ્રષ્ટિ વપરાય,
એટલે આવી રીતે આગળ વધી જવાય. બરાબર. એટલે આ તત્વદ્રષ્ટિ કહી ને એટલે કે બધા તત્વો એમને એમને એમની દ્રષ્ટિ રિયલ ઉપર હોય, ચેતન તત્વો ઉપર, અને બીજા બધા તત્વો એના એક્ઝેટ સ્વરૂપે એમને દેખાય પણ ખરા. અને એને લઈને પાછી એમની આ નિર્દોષ દ્રષ્ટિ ખુલ્લી અને ખુલ્લી રહે. દાખલા તરીકે પૂતગલ છે, તો પૂતગલ એમને એમની દ્રષ્ટિ છેક પરમાણુ સુધી પહોંચે, એટલે કે પૂતગલ પરમાણુ દેખાય, એક એક પરમાણુ દેખાય. એટલે હું જોઉં તો મને કુસુમબેન દેખાય, એટલે કુસુમબેન દેખાય એટલે મને શું થાય, કુસુમબેન નો સ્વભાવ આવો છે, એમનું આ આમ છે, આ સારું છે, આ ખરાબ છે, બધું દેખાય કે ના દેખાય, એટલે દ્રષ્ટિ ત્યાં જાય. જયારે દાદાભાઈ દ્રષ્ટિ કેવી હોય કે કુસુમબેન પૂતગલ સ્વરૂપે દેખાય, એટલે કે પૂતગલ એટલે કેવું, પૂતગલ તત્વ સ્વરૂપે દેખાય, એટલે કે પૂતગલ પરમાણુ સ્વરૂપે દેખાય. એટલે હવે જે પૂતગલ પરમાણુ છે, પૂતગલ નું જે એક સિંગલ પરમાણુ છે એ તો શુદ્ધ જ છે, પૂતગલ પરમાણુ તો શુદ્ધ જ છે. પછી જયારે પૂતગલ પરમાણુ ભેગા થાય, એ ભેગા એનો સ્કંદ બને, જથ્થો બને, ત્યારે પછી આ રૂપ રસ સ્પર્શ ગંધ અને આ બધી અવસ્થાઓ ઉભી થાય છે. ઓકે, આપણે દેખાય છે અવસ્થા દેખાય છે, એટલે અવસ્થા જોઈ અને દોષ દ્રષ્ટિ ઉભી થાય છે. દાદા ભગવાન ને એ તત્વ દ્રષ્ટિ એટલે કે પૂતગલ પરમાણુ દેખાય એટલે એમને અવસ્થા દ્રષ્ટિ ઉભી ના થાય, એટલે એમને આખું જગત નિર્દોષ જ દેખાયા કરે. ત્યારે આપણા માટે જગત ને નિર્દોષ જોવું એ પુરુષાર્થ છે, અને એમના માટે સાધ્ય થઈ ગયું, સહજ છે, એટલે એમના માટે સહજ થઈ ગયું. એટલે આવી રીતે તત્વ દ્રષ્ટિ એમ. આજે તો આ વાક્ય પૂર્ણ નથી બહુ. પછી આગળ કહે, આપનો સ્વભાવ તેજ મારો સ્વભાવ રહો, આપનો સ્વભાવ તેજ મારો સ્વભાવ રહો. સ્વભાવ કાલે લઈશું સાહેબ, કારણ કે પૂર્ણિમા વુડ બી ઇન્ટરેસ્ટેડ આ છેલ્લા બે સેન્ટેન્સ. હા હા, વાંધો નહીં, વાંધો નહીં, ચાલો ચાલો, વાંધો નહીં, અમે ટાઈમ નહીં મિસિંગ આ તો અમે ટાઈમ ના ના 6 ને 5 થઈ ગઈ ને. કઈ વાત નહીં, ચાલો કાલે લઈશું આગળ. એટલે અડધા મારે ટીક કરી રાખવી પડશે, ભૂલી જવા, કાલે મને યાદ કરાવજો. આપણે 10 થી સુધી ગયા, કરાવીશું તમને. હા, 10 થી સુધી પહોંચી ગયા આપણે. ચાલો ચાલો, જય સચ્ચિદાનંદ. બોલાય એક વાર ત્રિમંત્ર બોલી, ત્રિમંત્ર બોલો પછી રજો આવજો, મારે પ્રાર્થના કરવાની છે જયંત ભાઈ માટે. ત્રિમંત્રો બોલી લીધા પછી આપણે એલેના મહાત્મા જયંતભાઈ એમને બહુ સિરિયસ થયેલા, એમના માટે પ્રાર્થના પણ કરવાની છે, એટલે પછી બધા રહેજો. ઓફ ના થઈ ગયા. નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્રાયાણમ, નમો વજ્રાયાણમ, નમો લોયે સવસાહુણમ, નમો લોયે સવસાહુણમ, એસો પંચન મુકારો, સૌ પાવપણાસણો, મંગલાણં ચ સૌવે સિમ, પરમં હવૈ મંગલં,
ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।